ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ઉત્તર પ્રદેશની સરકારને ગાઝિયાબાદમાં સ્ટેડિયમ બનાવવાના વાયદાની યાદ અપાવી છે સુરેશ રૈનાએ ટ્વિટર પર લખ્યું છે કે બે હજાર પંદરમાં સ્ટેડિયમ બનવાનું સપનું જોયું હતું પરંતુ હજુ સુધી જમીન જ જમીન દેખાઈ રહી છે આ અંગે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સુરેશ રૈનાને આશ્વાસન પણ આપ્યું છે ખરેખરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિનાથના મીડિયા સલાહકાર સલભમની ત્રિપાઠીએ દેવરિયામાં યુવા ક્રિકેટરો સાથે મુલાકાત કરી અને અહીંયા પ્રસ્તાવિત સ્ટેડિયમ ને લઈ ચર્ચા કરી આ ટ્વીટના જવાબમાં સુરેશ સેનાએ ટ્વીટ કર્યું અને પૂછ્યું ગાઝિયાબાદ ક્યારે થશે સર સુરેશ સેનાના આ ટ્વીટ પર સર ભવની ત્રિપાઠીએ જવાબ આપ્યો કે તમે તમે કહ્યું છે તો સંપૂર્ણ પ્રયાસ થશે ગૌરવ છો જેના પછી પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રેનાએ આગળ પણ જવાબ આપ્યો કે આ સ્થિતિ છે બે હજાર પંદરમાં માં ગાઝિયાબાદમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનું સપનું જોયું હતું અત્યારે પણ માત્ર જમીન જ જમીન જોવા મળી રહી છે કૃપા કરીને રાજ્ય સરકાર ધ્યાન આપે ગાઝિયાબાદના રામનગર એક્સ્ટેન્શનમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનવાની વાત ખૂબ જ લાંબા સમયથી ચાલી રહી છે અહીં તેનું ભૂમિપૂજન પણ થઈ ગયું છે પરંતુ હાલમાં પણ સ્ટેડિયમનું કામ જમીન પર દેખાતું નથી સુરેશ રેના પણ ગાઝિયાબાદના નિવાસી છે ભારત માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમી ચૂક્યા છે આવામાં હવે તેમણે વધુ એક વખત યુપી સરકાર સામે ગાઝિયાબાદમાં સ્ટેડિયમની માંગ કરી છે